બા તો એવું કે છે કે બેદી થાય એટલે મને એમ કે છે કે તમે તમારા ઘરે જતા રહ્યો એમ. મારી મારી કઈ વાંધો નહીં, એમાં આપણે કઈ કોઈ ખોટું નથી કરતા. ઘરે ઘરે જતા પોખરાની જમવાનું માંગે છે બિચારા. તમારે એક જ મિનિટ ચાલુ રાખજો. તમારે આશ્રમ પર આવવું છે. હા આવવું છે મારે. તમે કેદુની રાહ જો છો. તમે એને કીધું કે ભાઈ રાખે કા લઈ લીએ છે. ખોટું બોલે છે. બિચારી એમની તો દર મહિનાને 15000 રૂપિયા કરું. બેંક બોલે કે ઘરમાં તો કઈ સકતા નથી. 5 રૂપિયા નથી ઘરમાં. તમે એક કામ કરો, આજે પેલો શનિવાર છે ને, આવતા શનિવાર સુધીમાં તમે ઘર મેળે છે કે પણ પારિવારિક ચર્ચા કરવાની હોય કરીને જોઈ લ્યો. નો આવે તો આવતા શનિવારે બાના સ્વૈચ્છિક લખાણ ઉપર હું બાને લઈ જઈશ. અમે લોકો સમાજ સુરક્ષા ખાતા અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી દેશું અને બાનું અમે ડિક્લેરેશન લઈ લેશું કે ભાઈ બા અત્યારે હેરાન છે, એની કોઈ કેર કરવા વાળું છે નહીં, બાને સ્વેચ્છાએ આશ્રમ પર આવવું છે. બરાબર. આ તો જો એ તો અત્યારે જ કે છે અને એ પોતે સભાન અવસ્થામાં છે એટલે અમે એના ડિક્લેરેશન ઉપર અત્યારે લઈ જઈ શકીએ, કારણ કે એને પોતાને આવવું છે. એને પોતાને અમે ધરારી કરીને એવું કરતા હોય તો હજી એમ થાય કે અમે ન લઈ જઈ શકીએ, પણ એને જો સ્વેચ્છાએ આવવું હોય તો એ સ્વેચ્છાએ આવી શકે. એટલે એવું કરવું હોય તો એવું કરીએ કે અત્યારે સ્વેચ્છાએ અમે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરીને લઈ જઈએ, તમે અઠવાડિયા પછી આશ્રમ પર આવજો અને પછી જે કંઈ પણ લખાણ કરવાનું થાય એ પછી કરી નાખશું. એની મરજી હોય તો આશ્રમે રહેશે, નો મરજી હોય તમે કોઈ સાચવવાની તૈયાર હોય તો ઘરે આવતા રહેશે. અત્યારે લાઈટ કાપી ગયા છે, બેન એમ કે છે 19000 બિલ બાકી છે અને લાઈટ કાપી ગયા છે, તો હવે અંધારામાં તો અહીંયા અંદર તો અમે પગ મૂક્યો, ક્યાંય પગ મૂકવા એવી જગ્યા નથી કે ક્યાંય ખાવા પીવાનું કે પીવાનું પાણી ઇવન પ્રોપર હોય એવું કઈ છે નહીં ઘરમાં. એટલે એવું હોય તો અમે છે ને બાને પૂછી અમે નજીકના પોલીસ ચોકે લઈ જઈએ અને 8 દિવસ ઈ રે તમે ભરી ને પછી 8 દિવસ 10 દિવસે 15 દિવસે તમારી અનુકૂળ આવજો અને આશ્રમ પર પછી તમે તમને કાયમ રહેવું હોય કાયમ રહેજો, અમે કાયમ રાખશો. અમે એમ નહીં કહીએ તમે જાવ એમ, હો તમારે સ્વેચ્છા એમ હોય કે મારે જવું છે તો તમે ફ્રી એમ, તો એને કઈ બીજી તકલીફ નથી, એકલા છે, ખાવા પીવાનું મળે નહીં, માથે કોઈ દેખરેખ રાખવા વાળું નથી, અત્યારે તાવ છે શરીરમાં, અત્યારે તાવ છે અને લાઈટ બિલ નથી ભરવાનું, એને લઈને લાઈટ કાપી ગયા છે, તો અત્યારે ઉનાળામાં તો અંદર રાતના રહીએ કે નહીં, કારણ કે અંદર મચ્છર એટલા છે. અમારી તો પેલી બેન કેવી હોય પ્રાયોરિટી કે કોઈ કાલ સવારે એમ ન કે મિલકત માટે સંસ્થા વાળા લઈ ગયા, એટલે હું પહેલા બધી તપાસ કરું, પરિવારના સ્વજનોનો કોન્ટેક્ટ થાય તો પહેલો કોન્ટેક્ટ કરીને એને જાણ કરું. બરાબર. એટલે છે ને બાને આવવું છે તો બાને અત્યારે અમે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને લેતા જઈએ છીએ, પછી તમે નિરાતે આવજો બધા જયારે તમારી સમય અનુકૂળતા આવે ત્યારે, અને આગળ પછી જે પ્રમાણે સંસ્થાનું લખાણ છે અને રહેવું હોય તો એ લખાણ પ્રમાણે સંસ્થા ઉપર રાખશું, અને બાને તમે કોઈ સાચવવા તૈયાર હોય તો અમે તમને સોંપી દેશું. દીવાનું કઈ ના હોય બેન, જો કોઈનું હારું કરીએ છીએ કોઈએ બી આપણે એનું કઈ લઈ લેવું છે નહીં. અરે અહીંયા આડોશી પાડોશી છે ને એ એમ કે છે કે અમારે ખોટા ઝઘડા થાય એમ, આપણે કઈ બાને નથી લેવા આવ્યા અને અમે કઈ બીજું નથી, અમને તો ફોન આવ્યો એટલે અમે આવ્યા, નહીં તો અમને કેમ ખબર હોય તમારા બા કઈ કન્ડિશનમાં છે એમ. અહીં તો હવે ગઈટો માણસ છે, એની ઉંમર થાય એટલે ભૂલી જાય, કઈ વાંધો નહીં. નંબર ભાઈ ના નંબર બોલો ને. સાચું થતું હોય કદાચ બોલવાનું થાય ને તો બોલવાનું, અત્યારે બોલાવી આપણે નહીં તો હું હમણાં પોલીસ માં ઓલું કરીને લઈ જાઉં છું. બોલજો એમ જલપા બોલું છું, સાથી સેવા ગ્રુપ રાજકોટ થી. હેલો
એ તમારા બા છે, શું નામ? ગુલાબબા. મને આશ્રમ પર ફોન આવ્યો હતો, એ કંઈક હેરાન થાય છે તો અમે એમને લેવા માટે આવ્યા છીએ. એટલે પછી એને નંબર આપ્યો હતો ચંદ્રાબાનો અમદાવાદ, એટલે તમારો જ આપ્યો હતો, પણ લાગ્યો એને આ નંબર આડાવડા થઈ ગયા હશે એનાથી. તો એની યારે વાત કરી એટલે એને કીધું કે ભાઈ બધું હેન્ડલિંગ મારા ભાભી કરે છે એમ, તો તમે એમની યારે વાત કરો. એ બા ને આશ્રમ પર આવવું છે એમ. હા બાએ કીધું. કન્ટિન્યુ રહેશે બેન. એવું કે છે કે તમને કેટલી વાર કીધું તાળુ મારી ન્યા આવતા રહ્યો તો તમે નથી જતા? જાઉં છું, બેડી થાય ને, બેડી થાય ને એટલે કે હવે તમે વળા જાઓ. ચંદાબારે વાત થઈ, કારણ કે એ માનસિક અસ્થિર તો છે એની પોતાની રીતે સુરતામાં છે, તો હું નજીકના પોલીસ સ્ટેશન એને અરજી અપાઈ દઉં છું કે ભાઈ સ્વેચ્છાએ એ આશ્રમ પર આવવા માંગે છે. એટલે કાલ હવારે સંસ્થા નહીં કઈ મગજ મારી નહીં, હગાવાલા નહીં કઈ મગજ મારી નહીં, એમ ન થાય કે હગાવાલા એ કાઢી મૂક્યા કે આશ્રમ વાળા ધરાર લઈ ગયા એમ. ચાંદલી, ચાંદલી લોધિકા પાસે ચાંદલી ગામ છે ને ત્યાં. બેન તમે તમારા ફેમિલી યાર વાત કરી લો ને, મેં તમને જે કહેવાનું હતું કહી દીધું, તમારું હોવ ને તો હું ઓળખતી ન હોય, તમારી યાર આ બેન ના કોન્ટેક્ટ છે એટલે. હા હા ફોન કરો, હા ફોન કરો તમે, તમારે કઈ કઈ વાંધો નહીં, મને ફોન કરાવો આ નંબર માં. કઈ વાંધો નહીં, એમાં આપણે કઈ કોઈ ખોટું નથી કરતા. ઘરે ઘરે દરવાજા પકડાવી જમવાનું માંગે છે બિચારા, જમવાનું માંગે. તો આ તમારા બેન જો કઈ સાંભળો, તમે બે મિનિટ, તમે કદાચ હંસાબા હોય કે ના હોય મને નથી ખબર, પણ તમે હોય તો પછી અહીંયા ગુલાબ બેન છે, અમે એનજીઓ માંથી આવ્યા છીએ એને લેવા માટે, એટલે હું ફોન કન્ફર્મેશન કરું છું કે જો તમે હંસાબા હોય તો હું જાણ કરી દઉં, ન હોય તો અમે અમારી રીતે સગવડતા કરીએ છીએ સમાજ સુરક્ષા ખાતાને બોલાવીએ. હે
તમે અંસાવા બોલો છો? હા હા, તો તો તમાર બેન કે ગુલાબ બેન કોઈ તમારા સગા નથી ને? પરિસ્થિતિ બહુ ખરાબ છે અને અમને કોઈ કેર કરવા વાળું છે નહીં, એટલે એનજીઓ માંથી આવ્યા છે તો મેં બા સાથે વાત કરી બધી. એમનું કેવું એવું છે કે ભાઈ અહીંયા મારી કોઈ દેખરેખ રાખવા વાળું છે નહીં, તમારા આશ્રમ પર આવવું છે એમ. એટલે મેં કીધું પેલા તમારા સગા વાળા હોય ને તો મને એની સાથે વાત કરાવડાવો એમ, અને પછી આપણે આગળનું જે કંઈ પણ લીગલી પ્રોસેસ કરવાની થતી હોય કરીને લઈ જઈએ. જો ન હોય કોઈ એનું સગું વાળું તો મેં કીધું હું મારી રીતે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પછી લઈ જાઉં એમ. હા હા, એટલે એમને મને નંબર આપ્યો પણ એ નામ કદાચ ભૂલી ગયા હોય, એનકા નંબર આડાવડો થઈ ગયો હોય. હા હા, તમારું નામ શું છે બેન? ચંદ્રાબા. હા હા, તો પછી એક કામ કરો તમે, હું એમને મળી લીધું ને એમને આવવું છે, એવું કે છે કે હું સ્વેચ્છાએ રાજી ખુશીથી આવવા માટે હું તૈયાર છું એમ, તો પછી અમે લઈ જઈએ કે તમે લોકો ઘર મેળે ચર્ચા કરીને અમને જાણ કરશો? કારણ કે આડોશ પાડોશ માંથી કમ્પ્લેન એવી છે કે ભાઈ એમને બિચારાને કઈ શારીરિક શુરતા છે નહીં, એટલે રોડ ઉપર હેરાન થાય છે, આજુબાજુમાં ઘરના કોઈના ઘરમાં જઈને લેટ્રિન કરી લે છે, ખાવા પીવા માટે દુખી થાય છે, તો આડોશ પાડોશના ઘર ખખડાવે છે. પેન્શન આવે છે એમને? પેન્શન તો પછી એટલે પેન્શન પોતે યુઝ કરે છે કે પછી પેન્શનનો ઉપયોગ બીજા કોઈ કરે છે? પેન્શન આવવાનું હોય તો આવે. હા, એટલે એ બાઈ જ કહે છે કે પેન્શન આવવાનું હોય ને ત્યારે આવે છે અને પેન્શન લઈને જતા રહે છે એમ. તો બેન પછી તમે કઈક તમારા બેન થાય બરાબર, એટલે તો તમે જ કઈક નિર્ણય લ્યો અને અમારે કઈ જોતું નથી. હું તો લખાણ કરીશ, એમાં લખાણમાં લઈશ કે સંસ્થાને આ બાની માલ મિલકત સંપત્તિ રોકડ રકમ કે દાગીના સાથે કાંઈ લેવા દેવા નથી. બા સ્વેચ્છાએ એને જ્યાં દેવું હોય બીજી જગ્યાએ કે સગાવાલામાં કોઈ જરૂરિયાતમંદ હોય એને આપી દે જ્યારે હૈયાત ના હોય ત્યારે બરાબર, પણ સંસ્થાને તમારી માલ મિલકત સંપત્તિ ત્યારે કાંઈ લેવા દેવા નથી. પહેલું જ વાક્ય હું આ લખાવીશ, પછી હું લઈ જઈશ. કારણ કે અમારે સંસ્થાને ઈ નથી સુખી થયા, એ પૈસા લઈને અમારે કઈ ક્યાંય જવાનું નથી. અમારું તો કર્મ અમે કરીએ છીએ કે ભાઈ સારો મનુષ્ય અવતાર મળ્યો છે, સારા કામ થાય એટલા કરો. એટલે તમે પહેલી પ્રાયોરિટી, પહેલા સેન્ટેન્સ હું લખાવી સગાવાલા પાસે. તો બેન તમે કઈક પ્રાયોરિટી બેઝમાં થોડુંક હાથમાં લઈને કરો ને એમનું, કારણ કે આમાં જો આપણે સ્વજનો થી થાય ને તો વધારે સારું પડે. હા, તમારે આશ્રમ પર આવવું છે? ચાલુ રાખો બેન, આપું છું બાને. આજે વાત કરો. હેલો, આશ્રમે જાઉં ને? પૂછી લ્યો એમને ક્યારે આવો છો? ક્યારે આવો તો ના, પણ એવું તો તમે કેટલી વાર કયો છો, પછી ક્યાં આવો છો? એવું તો તમે કાયમ કયો છો. પેન્શન ના પૈસા ક્યાં નાખ્યા બધા? પેન્શન ના પૈસા તમારા કોણ લઈ જઈએ?
તમે એને કીધું ભાઈ રાખે નથી ઘરમાં ગાડી માં રાખજો ને બેન. ભાઈ આ ખીચા માં ચાવી છે ગાડી. હા એમાં એને ગાડી નો એને વહીટલો લોક ખોલી દરવાજો ખોલના લઈ લઉં લઈ લઉં. હવે તમે ચિંતા કરો, તમારા દુઃખ ના દિવસો વયા ગયા પૂરા. હાથ દો ને એટલે ચડી જાય. હાથ દો બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ કહી દો. આવજો 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 જોકર આવજો. રોવાય નહીં એમાં, રાજી થવાય કે ઈ સરસ જગ્યાએ જાય છે. હે અને ભગવાન ને એવી પ્રાર્થના કરાય કે આવું કોઈ ના થાય, છેલ્લી જિંદગી આવું કોઈ દુઃખ ના મળે. હું બેન બાંધું છું ને ક્યારેક ક્યારેક, આ મારો મગજ મારે ધરાર કરવો પડે ને આના રીબાતા જીવ ને છે ને શાંતિ આપવા જ કરવું પડે કે મારું જે થવું હોય થાય, મારું તો ભગવાન જોઈ લે. લીગલ પ્રોસેસ બધી પતી ગઈ છે અને બા ને અત્યારે હવે આપણે આપણા આશ્રમ માં અમરધામ આશ્રમ ગામ ચાંદલી તાલુકો લોધિકા અને જિલ્લો રાજકોટ ત્યાં આપણા આશ્રમ પર બાને હવે આપણે લઈ જઈએ છીએ. અને પોલીસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓએ આપણે ખૂબ જ મદદ કરી છે લીગલ પ્રોસેસમાં. એટલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાંથી તરુણભાઈ જાની અને બીજા બધા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે તેઓએ આપણો સપોર્ટ કર્યો અને સહેલાઈથી આપણે બધી લીગલ પ્રોસેસ પૂરી કરી લીધી. એટલે હવે આપણે બાને આશ્રમે લઈ જઈએ છીએ. થોડોક વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે. ચાલો હવે આપણે જઈશું આશ્રમે. બોલ આવી ગયા છે આશ્રમે અને આનું મસ્ત રીતે સ્વાગત થાય છે. ભગવાન બધાયનું સાંભળે. જયારે આપણે કોઈનું નિસ્વાર્થ ભાવે સારું કાર્ય કર્યું હોય ને બા, અને આપણી પાસે જયારે ખરાખરી ના ખેલ આવે ત્યારે ઈશ્વર આપણી હારે આવે જ. ઓ ચિંતા ના કરો, હવે બધા અમે તમારી હારે છીએ. જો આટલો મોટો પરિવાર છે આપણો,
તમારે જે ખાવું હોય, જે પીવું હોય, જ્યારે જે જોતું હોય બધાને કહેવાનું. હો લાંબા કરી દો પગ, પગ લાંબા કરી દો, નિરાતે બેસો, શાંતિથી બેસીને જમી લ્યો, પછી તમને ગરમ પાણી કરીને નવડાવી દઉં સરસ, અને પછી સુઈ જાઓ. અને કા પહેલા સુઈ જાવ, પહેલા સુઈ જાવ, ઉઠીને નાખું મોડેથી, જમીન સુઈ જાજો પહેલા નિરાતે. જો અહીંયા કેટલા બધા દાદીઓ હથવારો કરવા વાળા છે આપણા, જો એ તમારી બેન એક જ હળદર હોય તો મીઠું નહીં, મીઠું હોય તો હળદર ન હોય, આપણી જ છે, આ મારી જ છે, આપણે તમારા બધા ની છું, હું તમારા બધા ની છું, એમ કે એકલી જ છે, એમ કે હું રોશન દાદી ની છું. ખીચડી બનાવી દે, ખીચડી ખાવી છે બનાવી દે, અમે બનાવી ક્યાં, કાઈ તમારે ખાવી છે તો બની જશે, ખાવી છે તમારે ખીચડી, ખીચડી મૂકી દો થોડી, ના દિયો દિયો લાડી છે, હા ભલે કર નાખો થોડી ખીચડી, બે મુઠી કર નાખો, સાવ નિરાતે જમો બા શાંતિથી, હો દૂધ જોઈએ છે, અરે હે છાસ જ જોઈએ છે, હા લઈ લે નિરાતે શાંતિથી જમો. Thank you.